હેલો મિત્રો એક્ટિવ ઓનલાઈનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ફોરેસ્ટ એટલે કે વનરક્ષક પરીક્ષાની અંદર પૂછી શકાય તેવા આઈમપીએમસી ક્યુ પ્રશ્નો વિશે ભાગ નંબર સાત આ અગાઉ આપણે એકથી છ ભાગ પણ મહત્ત્વના એવા પ્રશ્નો મૂકેલા છે એ પણ જોઈજો આ સિવાય અમારી ચેનલ લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો શરૂઆત કરીએ મહત્ત્વના પ્રશ્નો વિશે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન કરવાનું કામ કોણ કરે છે જંગલો ભારતમાં મેનગ્રુવ જંગલોનું પ્રમાણ કેટલું છે એક ટકા કરતાં પણ ઓછું ભારતની અંદર મેનગ્રુવ જંગલોનું પ્રમાણ એક ટકા કરતાં પણ ઓછું છે ભારતમાં કેટલા વૃક્ષો વેપારની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે ચારસો પચાસ વૃક્ષો જે વેપારની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે વહીવટી હેતુસર જંગલોના કેટલા પ્રકાર છે ત્રણ વહીવટી હેતુસર જંગલોના ત્રણ પ્રકારો છે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન જોવા મળે છે સિંહનું આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર જે રાષ્ટ્ર સિંહનું ચિહ્ન એ જોવા મળે છે વન વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર કયો એવોર્ડ આપે છે ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર પુરસ્કાર જે વન વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર તરફથી આ ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર પુરસ્કાર આપવામાં આવે છે ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે પોમ્ફેટ ભારતની અંદર ખાવામાં આવતી માછલી એ પોમ્પેટ છે જે સૌથી વધુ ખાવામાં આવે છે મેનગ્રુવ જંગલોની મુખ્ય વનસ્પતિ કઈ છે ચેર અને સુંદરી એ મેન્ગ્રુવ જંગલોની મુખ્ય એવી વનસ્પતિ છે સિંહને કેટલા નખ હોય છે અઢાર સિંહને એ નોર અથવા તો નખ હોય છે પાનખર ઋતુમાં વૃક્ષો કેટલા અઠવાડિયા દરમિયાન પાંદડા ખેરવી નાખે છે છ થી સાત અઠવાડિયામાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો છે પોતાના પાંદડા ખેરવી નાખે છે ભારતના કુલ જંગલ વિસ્તારના કેટલા ટકા આરક્ષિત જંગલો આવેલા છે ચોપન પોઈન્ટ ચાર ટકા ભારતના કુલ જંગલ વિસ્તારમાંથી આરક્ષિત જંગલોનું પ્રમાણ ચોપન પોઇન્ટ ચાર ટકા છે ચીપકો આંદોલન કયા વૃક્ષને બચાવવા માટે થયું હતું દેવદારના વૃક્ષને બચાવવા માટે આ ચીપકો આંદોલન થયું હતું સુંદરલાલ બહુગુણાએ આ આંદોલનની આગેવાની લીધી હતી ઓગણીસો પંચોતેરમાં સંયુક્ત રાષ્ટ્રોના કયા સંગઠનના સહયોગથી મગર પરિયોજના શરૂ કરવામાં આવી હતી ખાદ્ય અને કૃષિ સંગઠન જે ઓગણીસો પંચોતેર રાષ્ટ્રના આ ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા મગર પરિયોજના શરૂ કરવામાં આવી હતી યુનેસ્કોના કયા કાર્યક્રમ દ્વારા જૈવિક આરક્ષિત ક્ષેત્રો બનાવવાનું નક્કી થયું હતું માનવ અને જૈવ ભૌગોલિક વિસ્તાર આ કાર્યક્રમ દ્વારા જૈવિક આરક્ષિત ડોક્ટર સલીમ અલી જે પક્ષીવિદ તરીકે જાણીતા છે પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે મધ્યપ્રદેશ રાજ્યની અંદર પંચમઢી જે આરક્ષિત ક્ષેત્ર આવેલું છે ભારતમાં સૌથી વધુ વ્યાપક જંગલ વિસ્તાર ક્યાં આવેલો છે અંદમાન નિકોબાર સૌથી વધુ વ્યાપક જંગલ વિસ્તાર આવેલો છે ડાયનોસોરનો અર્થ શું થાય છે ભયાનક ગરોળી ડાયનોસોરનો અર્થ થાય છે ભયાનક ગરોળી થરના રણમાં વાર્ષિક કેટલો વરસાદ થાય છે વીસ સેમીથી ઓછો એ થરનારણમાં વાર્ષિક વરસાદ થાય છે કોણે પોતાના ગ્રંથમાં વૃક્ષો વેલા અને છોડને નષ્ટ કરનારને દંડ આપવાનો ઉલ્લેખ કરેલો છે કૌટિલ્ય એ પોતાના ગ્રંથની અંદર વૃક્ષ વેલા અને છોડને નષ્ટ કરનારને દંડ આપવાનો ઉલ્લેખ કરેલો છે કોટિલ્યનું બીજું નામ ચાણક્ય પણ છે એપ્રિલ બે હજાર પાંચ પ્રમાણે સિંહની સંખ્યા કેટલી હતી ત્રણસો ને એપ્રિલ બે હજાર પાંચ પ્રમાણે સિંહની સંખ્યા ત્રણસો ને હતી ભારતમાં અપુષ્પ વનસ્પતિ કઈ કઈ થાય છે હંસરાજ શેવાળ અને કુંજાઈ આ ભારતની અંદર અપુષ્પ વનસ્પતિઓ છે ભારતની ભૂમિમાંથી કેટલા ટકા ભૂમિ પર કાયમી ગોચર છે ચાર ટકા ભારતની કુલ ભૂમિમાંથી ચાર ટકા ભૂમિ વિસ્તારની અંદર કાયમી ગોચર છે આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ત્રણ મે આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ મનાવવામાં આવે છે રાજસ્થાનની કઈ જાતિના લોકો વૃક્ષ અને પ્રાણીઓના સંરક્ષણ માટે નિયમોનું પાલન કરે છે બિશ્નોઈ જાતિના લોકો જે વૃક્ષો અને પ્રાણીઓના સંરક્ષણ માટે કેટલાક નીતિ નિયમોનું પાલન કરે છે કઈ સંસ્થા વન્યજીવો માટે રેડ લિસ્ટ બહાર પાડે છે આઈ યુ સી એન એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આ સંસ્થા છે જે રેડ લિસ્ટ બહાર પાડે છે પ્રથમ વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો બે હજાર પંદરમાં પ્રથમ વન્યજીવ દિવસ ઉજવવામાં આવ્યો હતો ચામાચીડિયું એ કયા વર્ગનું પ્રાણી છે સસ્તન વર્ગનું પ્રાણી એ ચામાચીડિયું છે મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે અમરેલી જિલ્લામાં મિતિયાલા અભયારણ્ય આવેલું છે ઉદ્યોગો દ્વારા કેટલા પ્રદૂષણ ફેલાય છે ચાર પ્રકારના પ્રદૂષણ એ ઉદ્યોગો દ્વારા ફેલાય છે તેમાં હવાનું પ્રદૂષણ જળનું પ્રદૂષણ ભૂમિનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ આ ચાર પ્રદૂષણ ઉદ્યોગો દ્વારા ફેલાય છે દેશનું સૌથી વધુ સૂર્યશક્તિ મેળવતું રાજ્ય કયું છે ગુજરાત રાજ્ય જે સૌથી વધુ સૂર્યશક્તિ મેળવતું રાજ્ય છે ભારતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેમી થાય છે એકસો સત્તર સેમી વાર્ષિક વરસાદ ભારતની અંદર થાય છે પ્રાણીરોગ માટે જાણીતો ગ્રંથ અશ્વશાસ્ત્ર કોણે લખ્યો છે એ પ્રાણીઓ માટે જાણીતો ગ્રંથ અશ્વશાસ્ત્ર એ લખ્યો છે ક્યાં ગ્રંથમાં બે હજાર ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન છે ચરક સંહિતાની અંદર બે હજાર ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન મિત્રો આ વિડીયો સંપૂર્ણ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોતા રહો મિત્રો એક્ટિવ ઓનલાઈન